पीयूष भाई। राधा बेन आई बेन आए बे बोलने बेन हूँ काम हो तो कोई दी काम वगैरह तो नो आवी हो। हाँ भाई हूँ तुमने ईज पूछवा आई छू कि तमे मामेरू करी सकशो के केम कारण के मने खबर छे तमारा घर में बेटक नु खावानु मांड मांड थाई छे अने आ बीमारी हाँ बीमारी तो तमारे घर करी गई छे। तारी बात तो हाँसी से बेन मारे तो एक हांधु ने तेर टूटे बावणु वाखु ने मोभारो टूटे पण बेन आ व्यवहार में तो उभुज रहू पड़शे ने गमे एम करीने हूँ मामेरू तो करीश। पण भाई तमे मामेरू केवी रीते करशो तमारा घर में तो 1000 रुपया ही नहीं होय। बेन एनी चिंता तू करी मां हूँ मारू घर वेसी दे દેરાણી જેઠાણી તારી નણંદુ તારા હાહુ એ બધાય તને મેણા બોલશે। બેન આમાં એ લોકો ઘણા સમયથી અલગ રહે છે સતાય તને કોઈ દી જિંદગીમાં શાંતિથી રહેવા દીધી છે। મારા ભાઈ મારી ઉપર પાડ પડશે ને તો હું સહન કરી લઈશ। અરે મારી આહુ મારી જેઠાણી મારી નણંદુ મને મેણા બોલશે ને તો હું સહન કરી લઈશ। પણ મારો ભાઈ ઘરબાર વગરનો થઈ જાય અને રસ્તે રજડતો થઈ જાય ને એવું તો હું નહીં જ થવા દઉં ભાઈ। દેવા આખો દિવસ હું મોબાઈલમાં પડ્યો રહે છો બીજો કઈ કામ ધંધો છે તારે તો શું કરું હું તમે જ કહો માથા પછાડું બેઠો બેઠો। અરે હવે તું મોટો થઈ ગયો છે કે કામ ધંધે લાગીને બે પૈસા કમાતા શીખ। હા તારા પપ્પાની ગેરહાજરી છે તો આ ઘરની જવાબદારી તારી હોય છે અને ઘરમાં પૈસા ન હોય ને તો કેવી હાલત થાય છે ને એ મને પૂછ। હે યાર ભણીને હું હજી નવરો થયો છું થોડો સમય આરામ તો કરવા દો અને આમ પણ આખી જિંદગી પછી મારે ગધા વેતરાજ કરવાના છે ને। થોડો સમય આ 2 વર્ષથી તું નવરો ધૂપ થઈને રખડ્યા કરે છે અને પાછો કહે છે કે હજી હમણાં ભણવાનું પૂરું થયું છે। બસ મમ્મી બહુ થયું હવે અને તમારી આ રોજની જે આ ટકટક છે ને એ સાંભળવા હું કઈ નવરો નથી અને હા મારી ઈચ્છા થશે ને ત્યારે હું નોકરી કરી લઈશ। આ બાબા દે તમારે મને ટોક્યા નહીં કરવાનું સમજ્યા। મમ્મી તમે શું કામ એની સાથે માથાકૂટ કરો છો એ નથી સમજે એવો। બેટા હા બધું મને બળતરા બોલાવે છે અરે મને ચિંતા થાય છે તારા લગ્ન નજીક આવી રહ્યા છે અને ઘરમાં 1 રૂપિયાની સગવડ નથી હું બાયું માણા થઈને કેટલા રૂપિયાની સગવડ કરું। મમ્મી તમે મામા પાસે જઈ આવ્યા શું કીધું એમણે તમને? બેટા હા તારા મામાની તો ઉપાધિ છે તારા મામા તારું મામેરું કરી શકે એમ નથી અને જો એ મામેરું નહીં કરે ને તો આ તારા દાદી આંટી મોટા મમ્મી એ મારો જીવ ખાઈ જશે। બેટા આ તારા લગ્નના રૂપિયાની સાથે સાથે 1 લાખ રૂપિયા મારે પિયુષ મામા માટે પણ ગોતવા પડશે એ 1 લાખ રૂપિયા હું એને આપીશ ને ત્યારે એ માંડ માંડ મામેરું કરી શકશે। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ બેસો બોલો ને
કેમ આવવાનો થયો છે? સેઠ, મારી દીકરીના લગ્ન છે હમણાં, અને મારે થોડાક રૂપિયાની જરૂર હતી. થોડા રૂપિયા એટલે કેટલા? 5 લાખ. 5 લાખ રૂપિયા? આ 5 લાખ રૂપિયા તમને થોડા લાગે છે? શેઠ, તમારી માટે તો આ રૂપિયા મુઠ્ઠી ભર છે, અને અમારા જેવા લોકો માટે પર્વત સમાન. દીકરીના લગ્ન છે એટલે આટલા રૂપિયાની જરૂર તો પડશે જ ને શેઠ. અચ્છા, તો એ રૂપિયા પાછા ક્યારે આપશો, અને બદલામાં ગીરવે શું મૂકશો? શેઠ, હું તમને એકાદ વર્ષમાં બધા રૂપિયા ચૂકવી દઈશ, પણ ગીરવે મૂકવા માટે મારી પાસે કંઈ જ નથી. મારી પાસે જે પણ કંઈ ઘરેણા હતા એ મેં મારી દીકરીને આપી દીધા છે, અને હું જે ઘરમાં રહું છું એ ઘર મારા સાસુના નામે છે, અને મારા સાસુએ એ ખાલી મને રહેવા માટે આપ્યું છે. ઠીક છે, તમે આ જ એરિયામાં રહો છો એટલે હું ઓળખું તો છું, અને તમારા પર વિશ્વાસ કરીને રૂપિયા આપી દઉં. પણ શું શેઠ, તારે કાંઈ ને કાંઈ એક વસ્તુ તો ગીરવે મૂકવી જ પડશે. પણ શેઠ, હું તમને ક્યારની એ જ તો કહું છું કે મારી પાસે ગીરવે મૂકવા માટે કાંઈ નથી. પણ તારી પાસે આ. શેઠ, તમે આ શું બોલો છો? બસ, ફક્ત એક રાત માટે તારે તારું આ શરીર મારી પાસે ગીરવે મૂકવું પડશે, અને પછી હું તારી પાસે વ્યાજ પણ નહીં લઉં. અને રહી વાત આ રૂપિયાની, એ તું ગમે ત્યારે તારી સગવડ થાય ત્યારે મને આપી દેજે. તો અચ્છા, તારો જવાબ મને મળી ગયો, તો તું થોડી વાર બેસ, હું અંદરથી રૂપિયા લઈને આવું છું. તારે તારું આ શરીર મારી પાસે ગીરવે મૂકવું પડશે. મમ્મી, કેમ ઉદાસ બેઠા છો? કઈ ટેન્શન છે? અરે ના બેટા, કઈ ચિંતા નથી, હવે તો રૂપિયાની સગવડ પણ થઈ ગઈ છે. મમ્મી, એક વાત મને સમજાતી નથી કે તમે રાતોરાત આટલા બધા રૂપિયાની સગવડ કરી કેવી રીતે? બેટા, જીવનમાં માણસ ધારે ને તો કોઈ પણ કામ અઘરું નથી હોતું. ભલે ને હું એક સ્ત્રી છું, બજારમાં મારો એટલો મોટો વ્યવહાર નથી, પણ આ પૈસા એકઠા કરવા ને એ મારી માટે એટલું મુશ્કેલ કામ નહોતું. મમ્મી, એવો તો તમે કેવો વ્યવહાર કરી નાખ્યો બજારમાં કે 5 લાખ રૂપિયા તમને કોઈએ એક ઝાટકે જ આપી દીધા. હા મમ્મી, 5 લાખ રૂપિયા કઈ નાની રકમ નથી, આટલા બધા રૂપિયા એકઠા કરવા એ કઈ સહેલું નથી હોતું. હા મમ્મી, આખી વાતમાં મને પણ કઈ શંકાસ્પદ હોય ને એવું લાગી રહ્યું છે. કઈ બીજી વાત તો નથી ને? નાલાયક, તારે કઈ કામ ધંધો તો કરવો નથી,
આખો દિવસ રેડિયા ઢોરની જેમ રખડવું છે? આ ઘરની જવાબદારી ઉપાડવાના બદલે તું તું તારી માના ચરિત્ર ઉપર શંકા કરે છે? હા હા હું શંકા કરું છું, કારણ કે જે સમયે આપણા ઘરમાં બે ટકનું ખાવાનું પણ માંડમાંડ થાય છે, એ સમયે 5 લાખ રૂપિયા આપ્યા કોણે? ને તમે લાવ્યા ક્યાંથી? બકવાસ બંધ કરતા રહો, નીકળી જા મારી નજરની સામેથી. મને માફ કરજે દીકરા, મેં આજે મારા જમીરનો સોતો કર્યો છે, પણ હું શું કરું બેટા, હું મજબૂર છું. મમ્મી, તમે ભાઈની વાતનું ખોટું ન લગાડતા, એ પોતે તો કામચોર છે, બીજા પર આરોપ લગાડે છે. એ પોતે સમજીને નોકરી પર ચડી ગયો હોત તો આ દિવસ જોવાનું વારો જ ન આવ્યો હોત. બેટા, આ બધી વાત છોડ, મને એ કે તારા લગ્નની તૈયારી કેવી ચાલે છે? બધી તૈયારીઓ થઈ ગઈ છે મમ્મી, બસ બ્યુટી પાર્લર વાળાને ઓર્ડર આપવાનું બાકી છે. બેટા, તો એક કામ કર ને, આજે જ પાર્લરનું કામ પતાવી દે ને, સાથે સાથે કામ પતી જાય. હા મમ્મી, હું હમણાં જ જવાની છું. સારું મમ્મી, તમે બેસો, હું મારી ફ્રેન્ડ નિધિના ઘરે જઈને આવું છું. ભલે બેટા. તમને તો ખબર જ છે ને કે દીકરીના લગ્ન થી માંડીને વિદાય સુધી કઈક ને કઈક ખૂટતું જ રહેશે, પણ ધીમે ધીમે બધું થઈ જાય. લ્યો ભાઈ, 1 લાખ રૂપિયા માંડવાના દિવસે આવીને મામેરું કરી દેજો. એટલે બેન, આ મારે તારા પૈસેથી જ ભાણકીનું મામેરું કરવું પડશે? અરે મારા ભાઈ, એમાં શું થઈ ગયું? હા, પૈસા તમે લઈ લેશો, મામેરું કરી દેશો ને, એટલે મારે કોઈના મેણા ટોણા નહીં સાંભળવા પડે અને તમારું કામ પણ થઈ જશે. લ્યો, લઈ લ્યો. બેન, હું એ તારો કેવો અભાગ્ય ભાઈ છું, એ તારી દીકરીનું હરખું મામેરું નથી કરી શકતો. ભાઈ, આ દુનિયામાં જે મનુષ્ય જન્મે છે ને, એ ક્યારેય પોતાનું ધાર્યું નથી કરી શકતા. સાગરમાં ડૂબકી લગાવનારા દરેક વ્યક્તિ તરવૈયા નથી હોતા. જેને તરતા આવડતું હોય ને, એનામાં હિંમત નથી હોતી, અને જેનામાં હિંમત હોય છે એને તરતા નથી આવડતું. એટલે મારા ભાઈ, તમે આ મનની અંદરથી અફસોસ કાઢી નાખો. પણ બેન, તે આટલા બધા રૂપિયાની જોગવાઈ કરી ક્યાંથી? ભાઈ, જ્યારે વેલો પાંગરે ને ત્યારે એને વાડ મળી જ રહેતી હોય છે. એમ મને પણ કોઈક સાવકાર મળી ગયા હતા, અને એની પાસેથી જ મેં આ રૂપિયા વ્યાજવા લીધા છે. સારું ભાઈ, મારા હજી ઘણા બધા કામ બાકી છે, અને માંડવાના દિવસે સમયસર આવી જજો. તું ચિંતા ન કર બેન, હું સમયસર જ મામેરું લઈને આવી જઈશ. હું નીકળું છું. બેટા, તારી બધી તૈયારી થઈ ગઈ છે ને? હવે તારે કંઈ લેવા મૂકવાનું બાકી તો નથી ને? જો બાકી હોય ને તો કહી દેજે, આ તારી માં જાત વેચીને પણ પૂરી કરશે બેટા. અરે
રડીશ નહીં મારી દીકરી, જાની રહી જા, આ બે દિવસ તો તારી માટે ખુશીના દિવસ છે. નહીં મમ્મી, આજે મારા માટે દુઃખનો દિવસ છે. આજે મારા હાથમાંથી તમારો હાથ છૂટી જશે, તમારી મમતાનો પાલવ છૂટી જશે. બેટા, સાસરિયામાં સન્માન મળશે તો પિયરની માયા છૂટી જશે, અને મારી દીકરી, જો આ બધી વાતનો તું અફસોસ કરવા બેસીશ ને તો તું જિંદગી નહીં જીવી શકે. અફસોસ કેમ નહીં કરું મમ્મી, જેની છાયામાં હું નાનપણથી મોટી થઈ છું, આજે એ છત્રે છાયા બારે છૂટી જશે. સાસરિયામાં ભલે મને સોનાના થાળમાં ખાવા મળશે, પણ મારા મોઢામાં પ્રેમથી કોળિયા મૂકનારો તમારો હાથ આજે છૂટી જશે. બસ બસ મારી દીકરી, બસ જાની રહી જા. શેઠ ક્યાં છો તમે? હું આવી ગઈ છું. બાકી વચનની તો પાકી છે, હો વાયદા પ્રમાણે આવી ગઈ. ચાલ અહીંયા બેસ. હવે ગભરાશ નહીં મારી બેન, તું શાંત થઈ જા. બેન, તમે મને બેન કીધી? હા મારી બેન, તું મારી બેન સમાન જ છો. તું મને નથી ઓળખી શકી, પણ હું તને ઓળખી ગયો છું. ભાઈ, તમે કોણ છો? મને તમારી ઓળખાણ ના પડી. બેન, તારી દીકરાના લગ્ન હતા ને, એ પહેલા હું બહાર બજારમાં ગયો હતો. ત્યાં મને બજારની અંદર મારો નાનપણનો ભાઈબંધ પિયુષ, એટલે કે તારો ભાઈ, મને મળી ગયો. અરે, આ તો પિયુષ લાગે છે. પણ ગિરીશ, ઘણા વર્ષે જોયો હો ભાઈ તને, અને આમ ભાઈ તારો તો વટ પડે છે બાકી. અરે ભાઈ, આ ભગવાને ખૂબ મહેર કરી છે અને હવે મને સારું છે, પણ ઈ તો કે તું આ શહેરમાં ક્યાં છી? અલા ભાઈ ગિરીશ, અમારી બેન આ શહેરમાં જ રહી છે, મારી ભાણકીના લગ્ન છે ને.
તો હું મામેરું કરવા આવ્યો છું. તારી બેન ની ભાણકેલા લગ્ન છે? પણ કઈ તારી બેન, શું નામ છે એનું? મારી બેન નું નામ રાધા. પણ ભાઈ તું એને એમ નહીં ઓળખ, જો હું તને ફોટો દેખાડું. જો આ મારી બેન. બેન, તું આ શું કરવા જઈ રહી હતી? આટલા મોટા પાપનો ભાગીદાર બનાવવા જઈ રહી હતી મને? ભાઈ, એક સ્ત્રી માટે એનું ચારિત્ર જ સાચું ઘરેણું હોય છે. પછી એના પતિની હાજરી હોય તો એ ભલે, અને ગેરહાજરી હોય તો એ ભલે. અને સ્ત્રીનું ચરિત્ર, સ્ત્રીના ચરિત્ર ઉપર જ્યારે ડાઘ લાગી જાય છે ને, ત્યારે એ જીવતી લાશ બનીને જીવતી હોય છે. મારે આવી રીતે જમીરને મારીને નહોતું જીવવું મારા ભાઈ, નહોતું જીવવું. બેન, તું હે મારી પાસે બેસ. બેન, તને યાદ છે આપણે સાવ નાના હતા અને હું 10 વર્ષનો હતો અને હું બીમાર પડી ગયો હતો. અમારી પાસે દવા લેવાના પૈસા નહોતા. ત્યારે મારી બા તારા મમ્મી પાસે મદદ માંગવા આવ્યા હતા. પણ તમારા ઘરની પરિસ્થિતિ એવી નહોતી, એટલે તારી મમ્મીએ તારી કાનની બૂટી મારી મમ્મીને આપી દીધી હતી. અને એ કાનની બૂટી વેચી અને મારી મમ્મીએ મારી દવા કરાવી હતી. એટલે તમે નટવર કાકાના દીકરા ગિરીશભાઈ છો એમ ને? હા બેન, હું એ જ ગિરીશ છું. આ તે બૂટી આપી અને મારો જીવ બચાવ્યો હતો ને, એ અહેસાનના બદલામાં આ 5 લાખ રૂપિયા હું તને કાપડામાં આપું છું. નથી જોતા એ મારે રૂપિયા? અરે નહીં ભાઈ, નહીં, મારે એ રૂપિયા નથી જોતા. હું ગમે તેમ કરીને એ તમારા રૂપિયા તમને પાછા ચૂકવી દઈશ. એટલે તું મને તારો ભાઈ નથી માનતી એમ જ ને? અરે ના ના ભાઈ, એવું કાંઈ નથી. હું તો તમને મારા સગા ભાઈ જ માનું છું. તો પછી સોગંદ છે તને તારા ભાઈના. તું આ રૂપિયા પાછા આપવાની વાત નહીં કરતી. તું એમ માનજે કે તારી દીકરી એટલે કે મારી ભાણકીનું મેં મામે રોકેલું છે. ઠીક છે ભાઈ, તમે આટલું જ કહો છો ને તો હું તમારી વાત માની લઉં છું. પણ હવે તમારી બેનની પણ એક શરત છે. આવતી રક્ષાબંધને તમારે મારા ઘરે રાખડી બંધાવવા જરૂર આવવું પડશે. હા, જરૂર આવીશ મારી બેન, તારા ઘરે જરૂર આવીશ.